चालो बाळक हवे आपणे प्रकरण 6 भणीशुं। धोरण 2 માં પ્રકરણ 6 પગની છાપ। ભોલું અને પગની છાપ। એક હતું ભોલું, બરાબર, તે જંગલમાં જાય છે। ચાલો આપણે વાર્તામાં છીએ। એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા। અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો, તમારા ઘરે જાઓ। ભોલું ફોટા પાડવા તેના કેમેરા સાથે આવે છે, તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી ગયા। શું કરે, ભોલુને આવતા જોઈને બધા પ્રાણીઓના બચ્ચા, તો એ લોકો રમતા રમતા એના ઘરે જતા રહે છે। જ્યારે ભોલુ તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેના બધા જ પ્રાણીઓના પાગની છાપ જોઈ। જ્યારે આવતો હતો જંગલમાં ત્યારે બધા જ પ્રાણીઓની છાપ જોઈ હતી, એટલે તેના પગની છાપ। શું તમે પ્રાણીઓના અને તેના પગની છાપ જોડી શકશો? આ ખાનામાં કૂતરાની પગની છાપ દોડો। કૂતરાના પગની છાપ તમને અહીં દોરવાની છે। કૂતરાના પગની છાપ કેવી હોય જો તમે જોયું હોય તો અહીં પાડજો, બરાબર, અહીં દોરજો। નહીં તો તમે ઇકરા હાઈસ્કૂલની એપ પર જશો ને તો તેમાં અસાઇનમેન્ટના ફોલ્ડરમાં તમને મળી જ જશે એની PDF। ભોંયતળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો। શું તે તમારા પગની છાપ કરતાં નાની છે? એ તમને ઘરે કરવાનું છે પ્રવૃત્તિઓ। કિનારી દોરો અને અનુમાન કરો। હવે તમને કિનારી દોરવાની છે, એટલે જુદી જુદી વસ્તુઓ લઈને તેની કિનારી ઉપર પેન્સિલથી ફરાવવાનું છે, એટલે પુસ્તક પર મૂકીને, ને પછી તે કઈ રીતે દોરાય તેનું અનુમાન કરવાનું છે। રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે। જો તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવું કે પાંદડા, કાંકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે, હે ને, એક વસ્તુ મૂકી દેવાની ને એની ચારે ફરતે, એટલે ચારે બાજુ પેન્સિલથી દોરી જ દેવાનું। ને હું વસ્તુ શેના પર મૂકવાની? તમારી પુસ્તક પર। રૂહીના વાડકા જેવા વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય। જુઓ, રૂહી પણ આવું જ કરતી છે। બે જુદી જુદી કિનારી મેળવવા માટે રૂહીને વાડકા કેવી રીતે રાખ્યો હોય? એક તો ઊંધું રાખી દીધું હશે ને, એક સીધું મૂકી દીધું, તો બે પ્રકારની એને ભાત મળી જશે ને, એટલે છાપ મળી જશે। હવે રૂહીના વાડકા જેવી અન્ય વસ્તુ તમે પણ શોધો ને કિનારે મેળવો। વાંચો અને દોરો। તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે। તમન્ના પર ખુરશી પર બેઠી છે ને એની માતા પણ। આ માતા ને આ તમન્ના, તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે। તમન્ના શું કરે છે? વાર્તાની ચોપડી, તેની માતા છાપું વાંચે છે। તમન્ના અને તેની માતા ટેબલ પર સામે સામે બેઠા છે। ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો। હવે અહીં ટેબલ પણ નથી, પછી ખુરશી પણ નથી, ચોપડી પણ નથી, છાપું પણ નથી, તો બાળકો આ તમને ચિત્ર વાંચવાનું, ચિત્ર દોરવાનું છે, જે બચેલો ચિત્ર છે ને તમે આ જાતે કરશો, હે બાળકો, ટ્રાય તો કરશો એકવાર। હવે કિનારી દોરવાની વધુ મજા। કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે બટાકુ, શીશીનું ઢાંકણ, દીવાસળી, ખોખું, સંચો, રબર, આ બધી વસ્તુઓ ભેગી કરો ને પછી આ દરેક વસ્તુની કિનારી દોરો, ને પછી તમારા ફ્રેન્ડ સાથે રમો, એટલે કે મિત્રો સાથે। તમે જે છાપ દોરી છે દરેકનો આકાર જુઓ, શું તે અહીં આપેલા આકારો પૈકી કોઈ એક જેવો દેખાય છે? જુઓ, આકારની નીચે વસ્તુના નામ લખો। ચાલો હવે તમે જે છાપ દોરી તેમાં કોઈ વર્તુળ છે? જુઓ, જેમ કે એક દડો લઈ લો, દડો, દડો કેવું હોય? વર્તુળ જેવું ગોળ, તો અહીં તમે દડાનું નામ લખી શકો છો। હવે કોઈ ચોરસ કે લંબચોરસ વસ્તુઓ છે એમાં? હા, તમે સંચો લખી શકો છો, સ્કેલ લખી શકો છો, પછી ત્રિકોણમાં, તો ત્રિકોણમાં પણ તમે કઈ કેટલીક વસ્તુઓ લખી શકો છો। પછી આ લંબ વર્તુળ છે, જેમ કે ઈંડું હોય ને લંબ વર્તુળ, તે તરણીના આકારો। હવે તરણી છે એ રમતી છે, બરાબર, તરણીને વિવિધ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું, મસ્ત વિવિધ આકારો છે। જુઓ, આ વર્તુળ છે, ત્રિકોણ છે, ટ્રેનમાં પણ લંબ ચોરસ છે, પછી વર્તુળ છે, ત્રિકોણ છે, કેટલું મસ્ત ચિત્ર દોર્યું ને પેલી છોકરીએ। ચાલો હવે તરણીનું ચિત્ર જુઓ અને કહો કેટલાક ત્રિકોણ છે? ચાલો બાળકો, ચિત્રમાં આપણે ત્રિકોણ ગણીએ તો તમને ગણવાનું છે, ચાલો ગણો તો કેટલા થયા? તો ચિત્રમાં કુલ 32 ત્રિકોણ છે। હવે ચોરસ કેટલા છે? જે લાલ કલરના છે, લાલ રંગના છે, તે
નવ છે. કેટલા છે? નવ. હવે લંબચોરસ કેટલા છે ગણો. એમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને પછી હજુ એક બે હશે, ના સાત છે બરાબર. તો અહીં સાત લખવાનું છે. હવે વર્તુળ એટલે કે ગોળ. કેટલા ગોળ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ છે. આ પ્રમાણે તમને ગણવાનું છે અને અહીં લખવું. હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ગોળ, આ જે ચિત્ર દેખાતા છે ને એ આકારને તમને ત્રિકોણ કહેવાય, પછી આ ચોરસ કહેવાય, લંબચોરસ કહેવાય ને વર્તુળ કહેવાય. તો એનો ઉપયોગ કરીને તમે તમારું ચિત્ર બનાવો. કોઈ પણ ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવો. આ તમને જાતે તમારા વાલીઓની મદદથી કરવું. હવે બિસાની આનો પહેરવેશ. બિસાની આનો પહેરવેશ. બિસાનીઓ નૃત્ય માટે શણગાર સજવા ઈચ્છે છે. ખાનામાંના વિવિધ આકારોના ઉપયોગ કરીને તેના પર દાગીના દોરો. ચાલો એને મસ્ત રેડી કરવાનું છે. આપણને એ નૃત્ય કરવા જતી છે તો આપણને શણગાર કરવું છે એને. તો આપણે શું કરીએ? પહેલાં હાર પહેરાવીએ એમને. તો કયું હાર પહેરાવશો તમે? આવાળું કે આવાળું? તમને જે માળા દોરવી હોય તે માળા તમે અહીં દોરી શકો છો તમારી ચોપડીમાં. પછી એને કયા કાનમાં શું પહેરાવશો? આવાળું, આવાળું કે આ, તમને જે ગમતા હોય તેને કાનમાં દોરવાનું છે. પછી હાથમાં બંગડી પહેરવાની છે હે ને, તો એ પણ દોરો. માથા પર ચાંદલા પણ લગાવવાનું છે. તમને જે ચાંદલા ગમતા હોય બંનેમાંથી તે અહીં દોરી શકો છો. આકારો અને ચહેરા. પહેલા ચહેરા પર ચોરસ આકારના ચશ્મા દોરો. લંબ ચોરસ આકારના આ પહેલા ચહેરા દેખાતો છે ને એના પર લંબ ચોરસ આકારનો ચશ્મો દોરવું છે તમને બરાબર. હવે બીજા ચહેરા પર એ પ્રકારની આકારની મૂછો દોરો. તો મૂછો ક્યાં હોય? હોઠની ઉપર. તો અહીં મૂછો દોરશો. પછી ત્રીજા ચહેરા પર ગોળ આકારનું મોઢું દોરો. અહીં ગોળ આકારનું મોઢું દોરવાનું. છેલ્લા ચિત્રમાં ચોરસ આકારનો ચહેરો દોરો. અહીં ચોરસ આકારનો ચહેરો દોરો. બાળકો આ તમને એની PDF ઇકરા હાઈસ્કૂલના ફોલ્ડરમાં જઈ, ઇકરા હાઈસ્કૂલના એપ પર જઈ અસાઇનમેન્ટના ફોલ્ડર પર મળી જશે. અહીં તમારું પ્રકરણ 6 પૂરું.